નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 9 ની અંદર પહેલું પ્રકરણ આપણી આસપાસનું દ્રવ્ય એના ભાગ 3 ની વાત કરીએ તો એની અંદર દ્રવ્યની અવસ્થાઓ તો આપણી આસપાસ જુદી જુદી વસ્તુઓ જોવા મળે છે અને મોટા ભાગે ત્રણ અવસ્થાઓ જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ અને શેના કારણે તો દ્રવ્યના કણોની જે લાક્ષણિકતા છે એ જુદી જુદી હોવાના કારણે આપણને આ ત્રણ અવસ્થા જોવા મળે છે પહેલી અવસ્થાની વાત કરીએ તો ઘન અવસ્થા તો આપણી આસપાસ જે પણ વસ્તુઓ જે બી પેન છે પુસ્તક સોય હોય દોરીનો ટુકડો હોય એને કોરા કાગળ ઉપર મૂકીને એની ફરતે આપણે પેન્સિલ ફેરવી એના આકારનું રેખાચિત્ર બનાવો તમામ વસ્તુઓને તમે જોશો તો એક ચોક્કસ આકાર છે નિશ્ચિત સીમા અને ચોક્કસ હદ જોવા મળે છે તેના હથોડી વડે ટીપવાથી ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય તો આપણને હથોડી વડે ટીપવાથી કેટલીક વસ્તુને આપણે તોડી શકીએ છીએ કેટલાકને ટીપી શકાય ખેંચવાથી કેટલીક વસ્તુ તૂટી જાય છે તમામ વસ્તુઓ એકબીજામાં પ્રસરણ શક્ય છે એકબીજાની અંદર મિક્સ કરી શકાય તો કહે છે ના બળ લગાવીને વસ્તુને સંકોચાવવાનો દબાવવાનો પ્રયાસ કરીએ તો શું એ આસાનીથી સંકોચન પામે છે તો તમે કહેશો ના તો આ તમામ જે ઉદાહરણો હતા એ ઘન પદાર્થના છે તો આપણે જોઈએ કે દરેક વસ્તુને ચોક્કસ આકાર હોય નિશ્ચિત સીમા હોય ચોક્કસ હદ હોય છે આ એક લાક્ષણિકતા એટલે કે અવગણી શકાય તેવું સંકોચન હોય છે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે ઘન પદાર્થ ઉપર આપણે બળ લગાવતા એ તૂટી શકે છે એટલે કે વધુ બળ લગાવીએ તો તૂટી જાય પરંતુ એના આકારમાં ફેરફાર થવો શું હોય છે મુશ્કેલ તેથી જ કહેવાય જોઈએ એક દ્રઢ રિજિડ પદાર્થ હોય છે કેટલાક બીજા વિધાનની આપણે વાત કરીએ કે રબર બેન્ડ વિશે શું માની શકાય કે આપણે એને ખેંચાણ આપીને એના આકારમાં ફેરફાર કરી શકાય તો શું એ ઘન છે મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રો ભરવાથી એનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ શકાય થઈ જાય છે તો શું એને ઘન કહેવાય વાદળી સ્પોન્જીલા જેને કહેવાય સ્પોન એ શું છે ઘન છે છતાં તેનું સંકોચન કરી શકાય શા માટે તો આ તમામ ઘન છે કારણ કે બાહ્ય બળ લગાવવાથી રબર બેન્ડનો આકાર બદલાય છે પણ એ બાહ્ય બળ દૂર કરતા એ પોતાનો મૂળભૂત આકાર પાછો ધારણ કરે છે અને અતિશય બળ લગાવીએ તો રબર બેન્ડ શું થાય તૂટી જાય મીઠું અને ખાંડ પણ આપણા હાથમાં રાખીએ પછી કોઈ રકાબી કે બળીમાં રાખીએ તો પણ તેના સ્ફટિકનો આકાર બદલાતો નથી વાદળીને ખૂબ જ નાના છિદ્રો હોય જેમાં હવા ભરાયેલી હોય છે જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે હવા બહાર નીકળે છે અને એના કારણે એનું સંકોચન થાય છે બાકી વાદળી દબાય છે એવું હોતું નથી અને એટલા માટે બધા જ પદાર્થો શું છે ઘન છે બીજી વાત કરીએ તો પ્રવાહી અવસ્થા પ્રવાહી અવસ્થાની અંદર પાણી છે ખોરાક રાંધવાનું તેલ હોય દૂધ હોય જ્યુસ ઠંડુ પીણું આ બધા જ જે છે એ પ્રવાહી અવસ્થાના ઉદાહરણ છે પ્રયોગશાળાના માપન નળાકારની મદદથી જુદા જુદા આકારમાં તે પાત્રની અંદર વાસણમાં 50 mm કદ પર નિશાન કરી આ પ્રવાહીને ભોય તળિયે ઢોળી દેવાથી શું થાય તો એનું એક પ્રસરણ થયેલું જોવા મળશે 50 mm કદને જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરીએ તો શું દરેક વખતેનું કદ સમાન રહે છે પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે કે નહીં તો સરળતાથી વહન પામે છે અને આપણે એટલે કહી શકીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે તેને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનો આકાર એ ધારણ કરી દે છે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ છે એટલે કે વહી શકે છે અને માટે જેનો આકાર બદલાય છે એટલે પ્રવાહી સખત નથી પણ કેવું છે તરળ છે જે આપણે પ્રવૃત્તિ 1.4 અને 5 ની સંદર્ભમાં જોયું ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રસરણ સંભાવી શકે છે વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે અને આ વાયુ ખાસ કરીને ઓક્સિજન જે કાર્બન ડાયોક્સાઇડ એ જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે આવશ્યક હોય છે દરેક સજીવનો પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે અને આ ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ કે ઘન પ્રવાહીના વાયુ ત્રણેય પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ તો એ વધુ છે કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ એટલે કે જગ્યા વધુ છે એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ છૂટાછવાયા હોવાથી દ્રઢ ન હોવાથી એ વધારે પ્રસરણ પામી શકે છે ત્રીજી અવસ્થાની વાત કરીએ તો વાયુ અવસ્થા તો વાયુ અવસ્થાની અંદર તમે ગેસના ફુગ્ગાવાળાને જોયો છે તો ગેસના એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગાના ગેસમાં એ ગેસ ભરે છે એનો પૂછો કે આ સિલિન્ડરની અંદરથી કેટલા ફુગ્ગાની અંદર ગેસ ભરી શકાય સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો છે બરોબર તો એ સ્વાય તમને ખ્યાલ આવશે 100 mm ની 3 સિલિન્ડર લઈને પ્રવૃત્તિ આપી છે કે જેના શીર્ષ એટલે કે રબરના બુશથી બંધ કરી દીધું
દરેક સિલિન્ડરના પિસ્ટનને દૂર કરો. પ્રથમ સિલિન્ડરની અંદર હવા ભર રહેવા દો, બીજામાં પાણી, ત્રીજામાં ચોકના ટુકડા ભરો. પિસ્ટનને ફરીથી સિલિન્ડરમાં ભરાવો અને સિલિન્ડરના પિસ્ટનની ગતિશીલતા જે સરળતાથી એને બનાવવા માટે સિલિન્ડરમાં ભરાવતા પહેલાની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી લગાવો અને હવે દરેક દબાવવાનો પ્રયત્ન કરો. તમે શું જોશો કે કઈ સ્થિતિની અંદર પિસ્ટન સહેલાયથી સિલિન્ડરમાં જઈ શકે, તો જેની અંદર હવા હશે સહેલાયથી જઈ શકશે. તો આપણે ઘન તેમજ પ્રવાહી તુલનામાં વાયુ સંકોચન વધુ માત્રામાં થાય. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો એલપીજી જે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, અથવા હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરની અંદર સંકોચિત વાયુ હોય છે. આજકાલ વાહનોની અંદર પણ ઇંધણ તરીકે સીએનજી કોમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, તો એ સંકોચિત કરીને એને ભરવામાં આવે છે. સંકોચનની ત્યાં પ્રમાણમાં વધુ હોવાના કારણે વાયુના અક્ષય વધુ કદની ઓછા કદની અંદર આપણે સિલિન્ડરમાં સંકોચિત કરી શકીએ અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે એનું હેરફેર પણ કરી શકાય છે. તો આપણી નાસિકાઓના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમ એટલે કે સુગંધના કારણે રસોઈઘરમાં પ્રવેશ કર્યા સિવાય પણ આપણે જાણી શકીએ કે ભાઈ રસોઈઘરમાં શેની રસોઈ થઈ રહી છે અને આ સુગંધ આપણા સુધી કઈ રીતે પહોંચે છે. તો જે ખોરાકની સોડમના કણો છે એ હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાઈને રસોઈઘરથી આપણા સુધી પહોંચે છે. તો આ સોડમ આપણી પાસે થોડી ક્ષણોમાં પહોંચી જાય છે, તેનું કારણ એક ભાઈએ ઝડપથી પ્રસરણ પામે છે અને પ્રવાહી અને ઘનની સાપેક્ષમાં એ કણોની ગતિ વધુ ઝડપી છે. એમના વચ્ચે અવકાશ પણ ખૂબ જ વધારે રહેલો છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે એકબીજા સાથે એમ જ પાત્રની દિવાલ ઉપર એ અથડામણ અનુભવે અને પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળના કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. આપણે ભૂગો દબાવીએ તો આપણને ખ્યાલ આવે કે વાયુ એની દિવાલ ઉપર કેટલું દબાણ છે. તો આ જે ત્રણેય અવસ્થાઓ છે એની આપણે વાત કરી. ઘન અવસ્થા હોય, ઘન અવસ્થાની સામાન્ય રીતે વાત કરીએ તો એની અંદર જે અણુ છે એકબીજાની એકદમ નજીક જોડાયેલા હોય, એકબીજાને અડેલા હોય, એટલે એને દબાઈ ના શકાય, દ્રઢ હોય. પ્રવાહી અવસ્થાની વાત કરીએ તો એમાં થોડા છૂટા છવાયા હોય, એટલા માટે એ તરલ છે. વાયુ અવસ્થાની વાત કરીએ તો એકદમ છૂટા છવાયા આપણને કણો જોવા મળે છે. તો આ ઘન અવસ્થાની અંદર કણોની ગોઠવણી છે, આ પ્રવાહી અવસ્થા નિયો વાયુ અવસ્થાની અંદર. તો આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન હતો, દ્રવ્યની અવસ્થાઓ કઈ છે અને એના સામાન્ય ગુણધર્મો, ઘન પદાર્થો કેવા ગુણધર્મો ધરાવે, પ્રવાહી કેવા ધરાવે અને વાયુ પદાર્થ કેવા ગુણધર્મો ધરાવે છે. ત્યાર પછી આ ચેપ્ટરની અંદર દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે કે નહીં એની વાત છે. એમાં તાપમાનના ફેરફારની અસર, દબાણના ફેરફારની અસર જે આ વર્ષ પૂરતી રદ કરેલ છે, બાષ્પીભવનનો ટોપિક પણ રદ કરેલ છે. તો માટે આ પ્રકરણની અંદરથી અત્યાર સુધી જે ત્રણ ભાગ ચલાવ્યા એમાંથી જ પ્રશ્ન પૂછાશે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આના પછીના બીજા જૂન મહિનાના ચેપ્ટરની વાત કરીશું. આભાર.